અમિત શાહ અમદાવાદના નરોડા ખાતે જાહેર સભા અને કરશે સંબોધન. લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે કરશે બેઠક. ગઈકાલે સોમવારે કેજરીવાલની અરજી પર દલીલ થઈ હતી. સીએમ કેજરીવાલે ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી. ઈમેલમાં દેશના અન્ય એરપોર્ટ પર વિમાનોને બોમ્બમારો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા મામલે જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ. પાણી ટ્રીટ કર્યા વિના છોડાતું હોવાને કારણે નદી દૂષિત થતી હોવાની ગંભીર નોંધ એચસીએ લીધી. ગુજરાતના જસદણના ગોકલાણા વિસ્તારમાં 400 વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થયું. એસ્ટ્રાઝેનેકાએ કોરોનાની રસી અંગે કરી મોટી કબૂલાત. બ્રિટિશ હાઈકોર્ટમાં વેક્સિનને લઈને હાર્ટ એટેકના ખતરા વિશે સ્વીકાર્યું. ભારતમાં પણ આ રસી કોવિશિલ્ડના નામથી અપાઈ. સીએમ મમતા બેનર્જીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને લગાવ્યો ગંભીર આરોપ. કહ્યું, મતદાનમાં મુસ્લિમો ભાગ ના લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ. શેરબજારમાં સતત સપ્તાહના બીજા દિવસે પકડી તેજ રફતાર. સેન્સેક્સમાં 200 વધુ પોઈન્ટનો અને નિફ્ટીમાં પણ 50 વધુનો ઉછાળો નોંધાયો. આજે આઈપીએલ 2024ની 48મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. લખનઉ 5 અને મુંબઈએ 3 મેચ જીતી છે. રણબીર કપૂરની ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમે સોમવારે એફસી ગોવાને હરાવીને ફાઇનલમાં પહોંચી. મેચ દરમિયાન રણબીર અને આલિયા ટીમને ચીયર્સ કરતા દેખાયા.